આપણે નવું ચેપ્ટર શરૂ કરવાના છીએ, પ્રકાશ, પડછાયો અને પરાવર્તન. આપણે આપણી આસપાસ ઘણા બધા રંગીન અને જુદા જુદા પદાર્થો જોઈએ છીએ. શાળાએ જતી વખતે આપણે બસ, ગાડી, સાયકલો, વૃક્ષો, પ્રાણીઓ અને ક્યારેક ફૂલો જોઈએ છીએ. તમારા વિચાર મુજબ આ બધા પદાર્થો આપણે કઈ રીતે જોઈ શકીએ છીએ? બરાબર, તમે અહીંથી સ્કૂલેથી જ ઘરે જાઓ કે ઘરેથી સ્કૂલે આવો અથવા તો કંઈ બહારગામ જાઓ તો તમને રસ્તામાં ઘણી બધી વસ્તુ જોવા જડે, બસ, ગાડી, સાયકલ, વૃક્ષ, પ્રાણીઓ, પશુ, પંખી, ઝાડવા, ઘણું બધું જોવા મળે છે. તો એ તમે બધું દેખાય શું કામ છે? તો તમે એમ કહેશો કે આંખથી ટીચર, બીજે ક્યાંથી? પણ આપણી આંખથી, એ આંખની અંદર જ્યારે એ પ્રકાશ પડે છે ત્યારે ખબર પડે છે. આ બધા જ સ્થળો વિશે વિચારો કે રાત્રિના સમયે જ્યારે સંપૂર્ણ અંધારું હોય ત્યારે તમને શું દેખાશે? હવે બધી જગ્યાએ તમે, આ બધી જગ્યાએ છે, બધી પ્રાણીઓ છે, પશુઓ છે, વૃક્ષો છે, અંધારું હોય અંધારામાં તમને દેખાય? કાંઈ દેખાશે નહીં. માની લો કે તમે સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જાઓ છો, શું કોઈ પણ પદાર્થને જોવો શક્ય છે? હા, અંધારું કરેલો રૂમ હોય એમાં તમે જાઓ તો તમને ત્યાં શું બધું કંઈ દેખાય? કાંઈ દેખાશે નહીં. પણ જ્યારે તમે કોઈ મીણબત્તી સળગાવો કે ટોર્ચ ચાલુ કરો ત્યારે રૂમમાં રહેલી વસ્તુઓ જોવી શક્ય બને છે, ખરું ને? કાં તમે મીણબત્તી ચાલુ કરો કે કાં બત્તી લઈને જાઓ ટોર્ચ, એટલે તો તમને એમાં રહેલી રૂમની અંદર જેટલી વસ્તુ છે એ દેખાશે, એના સિવાય દેખાશે નહીં. પ્રકાશ વિના વસ્તુઓ જોઈ શકાતી નથી. પ્રકાશ આપણને વસ્તુઓ જોવામાં મદદ કરે છે, એટલે કે પ્રકાશ હોય ને તો જ આપણે છે એ જોઈ શકીએ, એના સિવાય આપણે કાંઈ દેખાય નહીં. ટોર્ચમાં રહેલો બલ્બ એ એવો પદાર્થ છે જે આપ પોતાનામાં પ્રકાશ ઉત્પન્ન કરે છે, એટલે કે ટોર્ચની અંદર જે બલ્બ રહેલો હોય ને એ પોતાની અંદર લાઇટ પેટાવે છે. સૂર્ય બીજો એવો જાણીતો પદાર્થ છે કે જે પોતાનો પ્રકાશ આપે છે. સૂર્ય છે ને એ પોતાની મેળે પેટે છે, એને કોઈ પાસેથી લાઇટ લેવા જવી પડતી નથી. દિવસ દરમિયાન પ્રકાશ વડે આપણે વસ્તુઓ જોઈ શકીએ છીએ. સૂર્ય જેવા પદાર્થો જેવા કે પ્રકાશ ઉત્પન્ન કરે છે તેમને પ્રકાશિત પદાર્થો કહે છે, એટલે કે પ્રકાશ ઉત્પન્ન કરતા પદાર્થોને શું કહેવાય? પ્રકાશિત પદાર્થો. બરાબર, જેવા પદાર્થો જે પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને પ્રકાશિત પદાર્થો કહે છે, એટલે કે પ્રકાશના સ્ત્રોત કહે છે. તો ખુરશી, ચિત્ર કે બૂટ વિશે શું કહેશો? ખુરશી, ચિત્ર કે બૂટ છે એ પ્રકાશ ઉત્પન્ન કરે નહીં, એટલે એને પ્રકાશિત પદાર્થો કહેવાય નહીં. જ્યારે પ્રકાશિત પદાર્થો પરથી પ્રકાશ આવા પદાર્થો પર પડીને આપણી આંખ સુધી પહોંચે છે ત્યારે આ પદાર્થો આપણને દેખાય છે, એટલે કે જે આવા પદાર્થો હોય ને, ખુરશી, ચિત્ર, બૂટ, બરાબર, એના ઉપર આ લાઇટ કે ટોર્ચ કે વીજળી હોય ને એના ઉપર લાઇટ કરો ને એના ઉપર પ્રકાશ પડે ને તો આપણે દેખાય, નહીં તો દેખાય નહીં. ત્યારબાદ પારદર્શક, અપારદર્શક અને પારભાષક. તો આપણે આ ને આ શબ્દો છે ચોથા પાઠમાં ભણ્યા હતા. તો પ્રકરણ 4માં આપણે પદાર્થોનું અપારદર્શક, પારદર્શક અને પારભાષકમાં વર્ગીકરણ કરેલું તે યાદ કરો. જો આપણે કોઈ પદાર્થને આરપાર જરા પણ ન જોઈ શકીએ તો અપારદર્શક પદાર્થ છે. આપણે યાદ છે કે એક લાકડાની આરપાર જોઈ શકાય નહીં, દિવાલની આરપાર જોઈ શકાય નહીં, તો એને શું કહેવાય? અપારદર્શક. એટલે કે કીધું છે કે કોઈ પદાર્થની આરપાર જરા પણ ન જોઈ શકીએ તેને અપારદર્શક કહે છે. જો તમે કોઈ પદાર્થ આરપાર સ્પષ્ટ જોઈ શકો છો તો તે પોતાની આરપાર પ્રકાશને પસાર થવા દે છે અને તે પારદર્શક છે. એટલે કે કાચની આરપાર આપણે જોઈ શકીએ, પાણીની આરપાર આપણે જોઈ શકીએ છીએ, તો એ કેવા છે? પારદર્શક છે. તો તમે કીધું છે કે જો તમે કોઈ પદાર્થ આરપાર સ્પષ્ટ જોઈ શકો છો તે પોતાની આરપાર પ્રકાશને પસાર થવા દે છે અને તે પ્રકાર પારદર્શક છે. એટલે કે કાચ છે એનામાંથી લાઇટ છે એ જઈ શકે, બરાબર છે? પછી પાણી છે એમાંથી લાઇટ જઈ શકે તો આપણે એ દેખાય, તો એ તેલ છે એમાં જઈ શકે એટલે એમાં દેખાય, તો એની અંદર આપણે શું છે એ ખબર પડે. શું કામ? કે પારદર્શક છે, એની અંદર લાઇટના કિરણો જાય છે એટલા માટે. કેટલાક પદાર્થો એવા હોય છે જેની આરપાર જોઈ શકીએ છીએ પરંતુ સ્પષ્ટ દેખાતું નથી, તે પારભાષક તરીકે ઓળખાય છે. એટલે કે અમુક પદાર્થ એવા છે કે જેને અંદર પ્રકાશ જાય પણ ચોખ્ખું ના દેખાતું હોય ને એને શું કહેવાય? પારભાષક છે એ કહેવાય છે. એટલે પદાર્થો, કેટલાક એવા પદાર્થો જેની આરપાર જોઈ શકીએ છીએ પરંતુ સ્પષ્ટ દેખાતું નથી તે પારભાષક તરીકે ઓળખાય છે, એટલે કે પારભાષક કહેવાય છે. તો પહેલાં અપારદર્શક, તો જેની આરપાર જોઈ શકાતું નથી, અને પારદર્શક તો જેની આરપાર ચોખ્ખું જોઈ શકાય છે એ પારદર્શક, અને પારભાષક એટલે શું? તો જેની આરપાર ચોખ્ખું ના જોઈ શકાય, બરાબર, ઝાખું ઝાખું દેખાય એને શું કહેવાય? પારભાષક. સવારે ઝાકળ હોય તો એમાં આપણે આ ઝાખું ઝાખું દેખાય, ચોખ્ખું દેખાય નહીં, એને શું કહેવાય? પારભાષક કહેવાય.
હવે પ્રવૃત્તિ કરવાનું કીધું કે તમારી આજુબાજુ જુઓ તથા તે બને તેટલા પદાર્થો એકઠા કરો. હવે આજુબાજુને બધા ભેગા કરવાના, રબર, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પેન, પેન્સિલ, નોંધપોથી, કાગળનો ટુકડો, ટ્રેસિંગ પેપર અથવા કાપડનો ટુકડો, આ દરેક પદાર્થમાંથી કોઈ દૂરની વસ્તુ દૂર તરફ જોવાનો પ્રયત્ન કરો. બધેમાંથી છે કાંઈક વસ્તુ છેટે રાખવાની, એને જોવાનો પ્રયત્ન કરવાનો. શું દૂરના પદાર્થમાંથી પ્રકાશ આ કોઈ પણ પદાર્થમાંથી પસાર થઈ તમારી આંખ સુધી પહોંચી શકે છે? એટલે દૂરની વસ્તુ તમે જો અને એ તમને જો દેખાય છે તો એ વસ્તુ શું કેવી છે એને અલગ અલગ પાડવાની, અપારદર્શક, પારદર્શક અને પારભાષકમાં. કોષ્ટક 11.1 દર્શાવ્યા મુજબ તમારા અવલોકનો નોંધો. આપણે જોઈએ છીએ કે આપેલો પદાર્થ પ્રકાશને સંપૂર્ણ પસાર થવા દે છે, અપૂરતો પસાર થવા દે છે કે જરાય પસાર થવા દેતો નથી, તેના આધારે તે પારદર્શક, પારભાષક અને અપારદર્શક હોઈ શકે છે. એટલે કે જો સંપૂર્ણ પસાર થઈ જાય તો પારદર્શક, એટલે આપણે એકાબીજા આડ આગળ પાછળ જોઈ શકીએ તો એ પારદર્શક, ઝાખું ઝાખું દેખાય તો પારભાષક, અને જરાય ન જોઈ શકીએ તો શું થાય કહેવાય, અપારદર્શક છે એને કહી શકીએ છીએ. ત્યારબાદ શું કહે છે કે પદાર્થો, વસ્તુઓ, પદાર્થમાંથી વસ્તુનું શક્ય અવલોકન અને પદાર્થ અપારદર્શક, પારભાષક કે પારદર્શક છે. તો જો પેલે પેન્સિલ છે બરોબર, એની આરપાર જોઈ શકાય તો એમાં આવશે શું, જરા પણ નહીં. અને તો એને જરા પણ ના હોય તો એને શું કહેવાય, અપારદર્શક. રબરનો દડો છે એમાંથી તમે જોઈ શકો તો રબરનો દડો છે એમાંથી ઝાખું ઝાખું દેખાય, એટલે કે અપૂર્ણ. કેવું દેખાય, અપૂર્ણ. તો એને કેવું કહેવાય, પારભાષક. અને લખવાનો કાગળ છે તો એમાંથી જોઈ શકાય, બહુ ચોખ્ખું ના જોઈ શકાય બરોબર છે, તો એને શું કહેવાય, પારભાષક બરોબર. એટલે કે અને જો એની જગ્યાએ કાચ લખેલો હોય, અહીંયા કાચ, તો કાચ છે એમાંથી સંપૂર્ણ ચોખ્ખું દેખાય બરોબર, તો સંપૂર્ણ. અને તો એને શું કહેવાય, પારદર્શક બરોબર છે. એટલે તમારે આવી જ રીતે બરોબર છે એક કોઠો તૈયાર કરવાનો છે, વસ્તુઓના નામ લખી, એમાંથી સંપૂર્ણ દેખાય, અપૂર્ણ દેખાય કે જરાય ના દેખાય, એટલે પારદર્શક, અપારદર્શક અને પારભાષક એ ત્રણમાં વર્ગીકરણ કરવાનું છે બરાબર. ત્યારબાદ પડછાયા હકીકતમાં શું છે, તો પડછાયા હકીકતમાં શું છે, તો હવે એક પછી એક અપારદર્શક પદાર્થને જમીનથી ઊંચે સૂર્યપ્રકાશમાં વારાફરતી પકડી રાખો. તમે જમીન પર શું શું જુઓ છો, તમે જાણો છો કે જમીન પર જોવા મળતો ઘેરો ભાગ તેના પડછાયાને લીધે હોય છે. ઘણીવાર તમે પદાર્થના પડછાયાને જોઈને પદાર્થને ઓળખી શકો છો. એટલે કે છે કોઈ પણ જોઈ ના શકે ને એવી વસ્તુ, આરપાર ના જોઈ શકે એવી વસ્તુ લેવાની અને તડકામાં રાખવાની, નીચે કાગળ રાખવાનું, પછી જોવાનું એનું બધું પડછાયો છે એ પડે છે બરાબર છે. અને પડછાયો પછી આપણે ખબર પડી જાય કે કેનો પડછાયો છે. જો આ જો પંખીનો પડછાયો છે, આ ઝાડવાની પંખ પડછાયો છે, કાગળનો છે, આ માણસનો પડછાયો છે, આપણે ખબર પડી જાય ચિત્ર પરથી કે કેનો પડછાયો છે. જમીન પર કાગળનો એક ટુકડો મૂકો, થોડી ઊંચાઈએ એક જાણીતો અપારદર્શક પદાર્થ પકડી રાખો કે જેથી તેનો પડછાયો જમીન પરના કાગળના ટુકડા પર પડે. તમે જ્યારે પદાર્થને પકડ્યો હોય ત્યારે તમારા મિત્રને પડછાયાની બહારથી રેખા અંકિત કરવાનું કહો. એટલે કે આવી રીતે ચિત્ર દોરી લેવાનું, પછી ખબર પડી જાય કે આ શેનું ચિત્ર છે એ થાય છે. આવી જ રીતે બીજા પદાર્થના પડછાયા પણ દોરો. હવે પડછાયાના આ રેખાચિત્રો ઉપરથી તમારા બીજા મિત્રને પદાર્થને ઓળખવાનું કહો. હવે આ રેખાચિત્ર બનાવીને અવત કહેવાનું કે આ કઈનું ચિત્ર છે, આ કેનું છે, આ કેનું છે. કેટલાક પદાર્થોને તેઓ સાચી રીતે ઓળખી શક્યા, એટલે ઘણા બધા પદાર્થ એવા હશે જેને સાચી રીતે ઓળખી શક્યા હશે, ઘણા ના પણ ઓળખી. શું અંધારા રૂમમાં કે રાત્રે જ્યારે પ્રકાશ ન હોય ત્યારે તમે તમારા પડછાયાનું અવલોકન કર્યું છે? તમે અંધારું હોય તો અંધારામાં તમને ક્યાંય પડછાયો દેખાય? ક્યારે પડછાયો દેખાય નહીં. શું જ્યારે રૂમમાં ફક્ત પ્રકાશનો સ્ત્રોત હોય અને બીજું કંઈ ન હોય ત્યારે પડછાયાનું અવલોકન કર્યું છે? અને લાઇટ હોય તો તમને પડછાયો દેખાય છે? હા, આનો અર્થ એમ થયો કે પડછાયો જોવા માટે આપણને પ્રકાશનો સ્ત્રોત અથવા તથા એક અપારદર્શક પદાર્થની જરૂર પડે છે બરાબર ને. જો પડછાયો જોવો હોય તો એક અપારદર્શક જેને આરપાર ન જોઈ શકે એ, અને એક પ્રકાશની જરૂર પડે છે. શું બીજું પણ કંઈ જરૂર છે, બીજી કઈ વસ્તુની જરૂર છે? તો કે જેનો પડછાયો જ્યાં પડે છે એ હાચવા માટે એક પડદાની પણ જરૂર પડે છે, બાકી કોઈ ચીજની જરૂર પડતી નથી. તો આજે તમારે ઘર લેસનની અંદર
પારદર્શક, અપારદર્શક અને પારભાસક ની વ્યાખ્યા લખો. બરોબર, ત્રણ ત્રણની વ્યાખ્યા લખવાની છે અને આવો એક કોઠો તૈયાર કરવાનો છે. આવો એક કોઠો પણ તમારે જાતે તૈયાર કરવાનો રહેશે. આનાથી વધારે આગળ અને પછીના લેક્ચરમાં કરશું. ત્યાં સુધી નમસ્તે.